નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. તો હવે આગળ વાત કરીએ તો કેવડિયાની. કેવડિયાના મુદ્દે આદિવાસીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. લોકડાઉનના સમયગાળા દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કેવડિયાના આદિવાસીઓની જમીન સંપાદન કરવાના કારસા ગામે સમગ્ર દેશમાં રહેલા આદિવાસીઓમાં સરકારની કામગીરી સામે પ્રચંડ વિરોધ પ્રસરી જવા પામ્યો છે. આદિવાસી નેતા રાજુભાઈ વલભાઈનું કહેવું છે કે આદિવાસીની જમીન સંપાદન કરી પચાવી પાડવાનું કામ સરકાર કરી રહી છે, તેનો અમો આદિવાસીઓ સખત વિરોધ કરીએ છીએ. અને કેવડિયાના આદિવાસીઓ એકલા નથી, પણ સમગ્ર દેશના આદિવાસીઓ તેમની સાથે છે. અને અમે તમામ આદિવાસીઓ પૂરા દેશમાં તાલુકા મથકે અને જિલ્લા મથકે વિરોધ દર્શાવતા આવેદનપત્ર આપીશું, તેવું તેમણે જણાવેલ છે. અમીન કોઠારી, જેડએસ ટીવી, સંતરામપુર. સિંધુ સભ્યતાથી જે આદિવાસીઓની જમીનની લૂંટ થઈ રહી છે, એ લૂંટ આજે કેવડિયામાં પણ ચાલુ છે. કેવડિયાના આદિવાસીઓને વિસ્થાપિત કરવાનો જે કારસો સરકાર દ્વારા રચવામાં આવેલ છે, એની વિરુદ્ધ અમે રાષ્ટ્રપતિને આજે એક આવેદન પહોંચાડવા માટે આવ્યા હતા. અને રાષ્ટ્રપતિને આ સંતરામપુર મામલતદાર દ્વારા આજે અમે એક આવેદન મોકલાવ્યું છે રાષ્ટ્રપતિને. એમાં અમને વિનંતી કરી છે કે આ કેવડિયા જ નહીં પણ દેશની બીજી કોઈપણ જગ્યાએ જે જમીન સંપાદન આદિવાસીનું થઈ રહ્યું છે, તાત્કાલિક ઘરો રોકવામાં આવે. અને નહીં રોકવામાં આવે તો પછી આદિવાસીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે અને પછી નહીં તો પછી બિરસા મુંડાના માર્ગે આંદોલન કરવું પડશે. આજે અમે કલેક્ટરને પણ આવેદન આપવાના છીએ અને આ જ રીતના આવેદન આખા દેશના દરેક શિડ્યુલ તાલુકાની અંદર આપવામાં આવશે. આવતીકાલથી આખા દેશની અંદર અલગ અલગ તાલુકાની અંદર રાષ્ટ્રપતિને આ કેવડિયા માટે આવેદન આપવામાં આવશે. અને કેવડિયાના આદિવાસીઓને પણ હું કહેવા માગું છું કે તમે એકલા નથી, આ દેશનો આદિવાસી તમારી સાથે છે. જોહાર.